નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પલસાણા તાલુકામાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોરોનાના 2 વર્ષ બાદ પલસાણા તાલુકાના શલથાણ સહિતના વિસ્તારોમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે શલથાણના નવદુર્ગા ગ્રુપ દ્વારા આ વર્ષે પણ શેરી ગરબાનું આયોજન કરાયું છે, જેમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ વખતે રાસ ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવશે અને હાલ ખેલૈયાઓ અવનવા સ્ટેપો શીખી રહ્યા છે। સિમરનકર ગુરમીત સિંહ માન, હું નવદુર્ગા ગ્રુપ તરફથી આજે તમને જણાવવા માગું છું કે 2 વર્ષથી ઘણા બધા લોકો શેરી ગરબા તો રમી રહ્યા હતા, પણ જે રમઝટ હતી ગ્રુપમાં રમવાની, મહોલ્લામાં રમવાની, આજે આપણે સૌને આ વર્ષે ઘણી આતુરતાથી ખેલૈયાઓ આપણી વાર જોઈ રહ્યા છે। ઘણા બધા ક્લાસીસો ઉત્સાહથી ખુલ્યા છે, પહેલાં કરતાં વધારે સ્ટુડન્ટો આપણાને મળ્યા છે। આજે અમને નવદુર્ગા ક્લાસના દ્રષ્ટિ મેમના લીધે ઘણા બધા નવા નવા સ્ટેપો શીખવા મળ્યા છે, તેથી અમે પ્રી નવરાત્રિની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે। કારણ કે અમે નવરાત્રિ માટે રમવા માટે ઘણી આતુરતાથી વાર જોઈ રહ્યા છે, અમે ઘણા બધા ખેલૈયાઓ રમવા માટે રેડી છે। તો બી લેટ્સ જોઈએ આ વખતની નવરાત્રિમાં કેટલી મજા આવે છે, કારણ કે આપણે બધા જ એની વેટ એન્ડ વોચ આપણે જોઈએ કેટલી મજા આવે છે। બધાને જ મજા આવશે, રમવાવાળાને અને જોવાવાળાને બધાને જ મજા આવે છે। મારું નામ દ્રષ્ટિ ભૂપેન્દ્રભાઈ ઉમરિયા, નવદુર્ગા ગ્રુપ ચલથાણ। બે વર્ષ કોરોના કાળમાં દરમિયાન નવરાત્રિ નહીં થઈ તો આ વર્ષે ઉત્સાહ અને આનંદ સાથે પૂર જોશમાં નવદુર્ગા ગ્રુપના ખેલૈયાઓ ગ્રાઉન્ડ પર થનગટવા તૈયાર છે। આ વર્ષે સંખ્યામાં ખૂબ વધારો છે, જે 2 વર્ષમાં જે બધું મિસ થઈ ગયું છે તે આ વર્ષે બધા ખેલૈયાઓ નવા નવા સ્ટેપ શીખી ત્યાં રમવા માટે ઉત્સાહભેર તૈયાર છે।